જય ગુરુદેવ. કેમ છો મારા વાલા બાળ મિત્રો? આજનો મારો વિષય છે હિન્દી. તો હું તમને એમાં એક કાવ્ય સમજાવીશ. કહેવાય છે કે કઈ શુભ કાર્યની શરૂઆત ભગવાનના નામથી થાય છે, એટલે કે ઈશ્વરને યાદ કરીને થાય છે. તો તેવી જ એક હું પ્રાર્થના એક કાવ્ય સમજાવીશ, તો તમે શીખશો. પ્રાર્થનાના શબ્દો છે, જિષ્ણે સુરેજ ચાંદ બનાય. સૌ પ્રથમ તો આપણે પહેલા કાવ્ય ગાઈશું. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, જિસને ફૂલો કો મહકાયા, જિસને ચિડિયા કો ચહકાયા, જિસને સારા જગત બનાયા, જિસને રચી હમારી કાયા, ઉસ ઈશ્વર કો સદા મનાએ, ઉસે પ્રેમ સે શેષ ચુકાએ. કાવ્ય સમજ્યા બાદ આપણે તેના અઘરા વર્ણો સમજીશું. જિસને એટલે જેને, જિસને એટલે જેને, બનાયા એટલે બનાવવું, બનાયા એટલે બનાવવું, તારો એટલે તારાઓ, જેમ આકાશમાં રાતે સરસ મજાના તારા દેખાય છે તે તારા, ચમકાયા એટલે ચમકવું, ચમકાયા એટલે ચમકવું, ફૂલોકો એટલે ફૂલોને, ફૂલોકો એટલે ફૂલોને, મહકાયા, મહકાયા એટલે સુગંધ, સરસ મજાના ફૂલમાંથી સરસ સરસ સુગંધ આવે છે એ સુગંધ, ચીડીઓકો એટલે કે ચકલીઓને. અહીંયા ચકલી એક જ નો ઉલ્લેખ થયેલો નથી, ચકલી એક નામ આપેલું છે, પરંતુ આપણે બધા પક્ષીઓનો ઇન્વોલ્વ કરી શકીશું. ચહકાયા, ચહકાયા એટલે બોલવું, ચહકાયા એટલે બોલવું, સારા, સારા એટલે આખું, સારા એટલે આખું, જગત, જગત એટલે વિશ્વ, દુનિયા, આખી પૃથ્વી, બનાયા, બનાયા એટલે બનાવવું, બનાયા એટલે બનાવવું, રચી એટલે રચવું, બનાવવું, રચી એટલે રચવું, બનાવવું, હમારી એટલે આપણી, હમારી એટલે આપણી, કાયા, કાયા એટલે શરીર, દેહ, જે મનુષ્ય એટલે કે માણસ, માણસ જીવનનું, માણસનું એક શરીર આપેલું છે તે શરીર, કાયા, કાયા એટલે શરીર, દેહ, ઉસ એટલે તે, ઉસ એટલે તે, ઈશ્વર એટલે ભગવાન, ઈશ્વર એટલે ભગવાન, સદા એટલે હંમેશા, સદા એટલે હંમેશા, મનાઈ એટલે મનાવવું, મનાઈ એટલે મનાવવું, ઉષે તેને, ઉષે એટલે તેને, પ્રેમ છે પ્રેમ થી, પ્રેમ છે એટલે પ્રેમ થી, શીશ એટલે માથું, શિર, શીશ એટલે માથું અને શિર, ચૂકાય એટલે ચૂકવવું, ચૂકાય એટલે ચૂકવવું અથવા તો નમવું. આ કાવ્યના કવિ છે સોહનલાલ ત્રિવેદી. સોહનલાલ ત્રિવેદી, ત્રિવેદી સોહનલાલ ત્રિવેદી. હવે આપણે આખી કવિતાનું ભાષાંતર કરતા શીખીએ. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, જિસને એટલે જેને, જિસને એટલે જેને, સૂરજ ચાંદ, સૂરજ ચાંદ, સૂરજ એટલે સૂર્ય, ચાંદ એટલે ચંદ્ર, સૂરજ એટલે સૂર્ય અને ચાંદ એટલે ચંદ્ર, બનાયા એટલે બનાવો, જિસને સૂરજ ચાંદ બનાયા, જેને સૂરજ અને ચાંદ બનાવ્યો, જિસને તારો કો ચમકાયા, જિસને એટલે જેને, તારો કો એટલે તારાઓને, તારો કો તારાઓને, ચમકાયા એટલે ચમકવું, ચમકાયા એટલે ચમકવું,
जिसने तारों को चमकाया, जिसने ताराओं ने चमकाया, जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया, जिसने सूरज अने चांद बनाया, जिसने ताराओं ने चमकाया, जिसने फूलों को महकाया, जिसने चिड़िया को चमकाया, जिसने फूलों को महकाया, जिसने चिड़िया को चमकाया, जिसने एटले जेली, जिसने एटले जेली, फूलों को एटले फूलोनी, फूलों को फूलों ने महकाया, महकाया एटले सुगंध, महकाया एटले सुगंध, जिसने फूलों को महकाया, जेने फूलों ने सुगंध आपी, जेने जिसने चिड़ियों को चमकाया, जिसने एटले जेने चिड़िया एटले चकली, चिड़िया एटले चकली। अहीं कोई एक चकली नू प्रोपर नाम दर्शावेल नथी, चकली एटले चिड़िया एटले चकली, परंतु अहीं बधा पक्षीओ ने आपणे समावेश करी शकशुं। चिड़ियों को चहकाया, चहकाया एटले बोलवुं, जिसने चिड़ियों को चहकाया, जेने पक्षीओ ने बोलता शीखव्युं, जेने पक्षीओ ने आवाज आप्यो, जिसने फूलों को महकाया, जिसने चिड़ियों को चहकाया, जेने फूलों में सुगंध आपी अने जेने चकलियों ने अथवा तो पक्षीओ ने बोलता शीखव्युं, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, जिसने एटले जेने सारा आखू, सारा एटले आखू, जगत, जगत एटले विश्व दुनिया, जगत एटले विश्व दुनिया, बनाया, बनाया एटले बनावू, जिसने सारा जगत बनाया, जेने आखू विश्व बनाव्यू, जेने आखी दुनिया बनावी, जिसने रची हमारी काया, जिसने एटले जेने रची, रची एटले रचवू बनावू, रची एटले रचवू बनावू, हमारी एटले आपणी, हमारी एटले आपणी, काया, काया एटले शुं कीधुं तुं मैं तमने बाळको, शरीर, देह, जे मनुष्यनुं शरीर होय ते, काया एटले शरीर, देह, जिसने रची हमारी काया, जेने बनाव्युं आपणुं शरीर, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, जिसने सारा जगत बनाया, बनाया जेने आखू विश्व बनाव्यू, जेने आखी दुनिया बनावी, जिसने रची हमारी काया, जेने रच्यू आपणू शरीर, जेने रच्यू आपणी देह, उस ईश्वर को, उस एटले तेने, ईश्वर को एटले भगवान ने, ईश्वर को एटले भगवान ने, सदा, सदा एटले हमेशा, हमेशा माटे, सदा एटले हमेशा अने हमेशा माटे, मनाये एटले मनावू, मनाये एटले मनावू, उस ईश्वर को सदा मनाए, ते ईश्वर ने अपने सदा मानिए, उसे प्रेम से शीश झुकाए, उसे एटले तेने, उसे एटले तेने, प्रेम से एटले प्रेम थी, प्रेम से एटले प्रेम थी, शीश एटले माथू, शीश एटले माथू, झुकाए एटले झुकावू अथवा तो नमावू, झुकाए एटले झुकावू अथवा तो नमावू, उस ईश्वर को सदा मनाए, उसे प्रेम से शीश झुकाए, उस ईश्वर को एटले ते भगवान ने अपने हमेशा मानिए, के जेने अपने, જેને આપણે માથું નમાવીએ। આ કાવ્યના કવિ છે સોહનલાલ દ્વિવેદી। હવે આપણે કવિતા તો સમજી ગયા, પણ હવે તેનું ભાષાંતર કરતા શીખીશું। હવે હું તમને આખું ભાષાંતર સમજાવીશ। જેને સૂરજ અને ચાંદ બનાવ્યો, જેને સૂરજ અને ચાંદ બનાવ્યો, જેને તારાઓને ચમકાવ્યા, જેને તારાઓને ચમકાવ્યા, जिसने फूलों को महकाया, जेने फूलों में सुगंध आपी, जेने चकलियों ने अथवा तो पक्षियों ने बोलता शीखव्यू, जेने आखू विश्व
આખું દુનિયા બનાવી, જેને રચ્યું આપણું શરીર, તે ભગવાનને આપણે સદા માનીએ અને તેને આપણે પ્રેમથી માથું નમાવી. હવે બધા મારી સાથે તમે ગાશો, જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા, જિસને ફૂલો કો મહકાયા, જિસને ચિડિયા કો ચહકાયા, જિસને સારા જગત બનાયા, જિસને રચી હમારી કાયા, ઉસ ઈશ્વર કો સદા મનાએ, ઉસે પ્રેમ સે શિશ ઝુકાએ. થેન્ક યુ.